नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 ની અંદર સેક્ટર 8 સતોષ કોલ ની અંદર આપણે અગલા વિડિયો ની અંદર ઘણા બધા દાખલાઓ જે હતા એ દાખલાઓને આપણે સાબિત કરતા શીખા. વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડિયો ની અંદર પણ આપણે એવા ઘણા દાખલાઓ જે છે એને આપણે સાબિત કરવાનો આપણે કોશિશ કરીએ અને સમજવાની પણ કોશિશ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પેલો દાખલો આપ્યો છે કે સાબિત કરો કે સૌરાષ્ટ્રના વિકર્ણ સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાવે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન થાય કે સૌરાષ્ટ્ર અને ચારે બાજુ સરખી હોય, બધા ખૂણા 90 પણ સમાન હોય, તેથી વિકર્ણો પણ કેવા હોય સમાન જ હોય એવું આપણે સાબિત કરવું છે. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કે એબીસીડી એ સૌરાષ્ટ્ર છે, તેના વિકર્ણો એસી અને બીડી એકબીજાને એમ બિંદુમાં છેદે છે. આ આપણે ખાલી લખ્યું બરાબર. સૌરાષ્ટ્ર હોય સમાન બાજુ હોય સામ સામે બધી, અને વિકર્ણો જે છે કેવા હોય સમાન હોય. લંબસૌરાષ્ટ્ર સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સૌરસ કે લંબચોરસ બની શકે નહીં. તો એસી અને બીડી, હવે એસી અને બીડી વિકર્ણો જે છે એકબીજાને દુભાવે છે એવું આપણે સાબિત કર્યું કે એકબીજાને છેદે, દુભાવે એટલે કે એકબીજાના બે સરખા ભાગ પાડે, છેદે છે એવું આપણે પહેલું સમજી ગયા. હવે એ છેદે છે અને ત્રિકોણની રચના થાય છે બીએબી. બીએબી આ ત્રિકોણની કયો બીએબી એકાદ ખૂણો ત્રિકોણ છે અને સી બરાબર
પરિણામ ત્રણ કીધા એટલે એક બે અને ત્રણ પરિણામ એક બે અને ત્રણ પરિણામ ઉપરથી આપણે કીધું કે સોરસના વિકર્ણો કેવા છે સમાન છે અને એકબીજાને કાટખૂણે વિભાગીય છે પેલો આપણે કહી દીધું તરત કે સોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એસી પી બી એકબીજાને દુભાગે છે બીજું એવું કીધું હવે આ ત્રિકોણ લીધો અને આ ત્રિકોણ લીધો એની બાજુ સમાન બતાવી બંને ખૂણા એવો સમાન બતાવ્યા એ આ બે સમાન સમાન સામાન્ય બાજુ છે એ બરાબર એ બી બી એ બરાબર એટલે કે એસી એ ખૂણા એને દુભાગે છે તે જ મુજબ એસી અને એસી અને B
BC સમાંતર AD ની શું બને છે તો કે CD બને છે તેથી આપણે કહી શકે કે AC છે એ AK ની સદિકા બને છે BC અને BC અને AK ની AD ની સદિકા છે તેથી એ જ મુજબ આગળ જે સાબિત કર્યું એ જ મુજબ ખૂણો BCA બરાબર ખૂણો કયો થયો તો કે DAC સામસામે ખૂણા સરખા બને છે એ યુગ્મ કોણ બને છે યુગ્મ કોણ બને છે આગળ મુજબ DAC માં DA બરાબર BC થાય તેથી BAC બરાબર ખૂણો BCA બને છે તેથી ખૂણો BCA બરાબર ખૂણો BCA મળે છે તેથી ખૂણો BCA વત્તા ખૂણો BCA બરાબર શું બને છે ખૂણો DCB એ ફરીથી આ સમ કોણ બને છે આ સમ કોણ બને અડધા બને અડધા બને એટલે આપણે કહી શકીએ કે AC એ ખૂણો C ને કાટખૂણે દુભાવે છે તેથી એ જ મુજબ BD એ નિકાળ જે છે ખૂણો B તેમજ D ને પણ શું કરે છે દુભાગે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે મુજબના દાખલાઓ જે છે તુષ્કોણને અનુરૂપ સાબિત કરવાના છે એ વિડિયોને વારંવાર જોવા અને સમજવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો